હેલો સ્ટુડન્ટ્સ આજે આપણે ભણીશું ધોરણ આઠનું પૂરક વાંચનનું પહેલું ચેપ્ટર જે એક કાવ્ય છે જેનું નામ છે શેરી આવે સાદ શેરી આવે સાદના કવિ છે રાજેન્દ્ર શાહ એમનો જન્મ અઠ્યાવીસ એક ઓગણીસો તેર અને એમનો અવસાન બે એક બે હજાર દસમાં થયો છે કવિ રાજેન્દ્ર શાહનો જન્મ ખેડા જિલ્લાના કપડવંજમાં થયો હતો આંબે આવ્યા મોર અને એ એમના સંગ્રહો છે તેઓ જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત થયા છે આ કાવ્યમાં બાળપણમાં રહેલા કુતુહલ કુતુહલ એટલે કે એક્સાઇટમેન્ટ અને સાહસના ભાવો નિરૂપાયા છે બાળકો દરેક ઋતુનો કુદરતમાં થતા ફેરફારોનો કેવો તો રોમાંચક અનુભવ કરે છે તેને ઉમળકાથી તેનું સ્વાગત કરે છે તેની વાત આ ગીતમાં લેખાય છે ઉપરાંત વડીલો એમની ટેવ મુજબ સૂચનાઓ આપે તે માટે નહીં પણ મુક્ત મને રમવા મળે તે માટે બધાથી દૂર આંબાવાડીએ જવા ઈચ્છે છે હવે વિદ્યાર્થી મિત્રો આ કાવ્યની અંદર જે નાનપણમાં બાળકો મસ્તી કરે છે રમે છે આ ગામડાનું દ્રશ્ય બતાવવામાં આવ્યું છે તો આંબાવાડી એટલે કે જ્યાં આંબાના વૃક્ષો હોય જ્યાં એ વાડીમાં જઈને રમવાની કેવી મજા આવે છે ઘરના આંગણા કરતાં એ બધું આ કાવ્યની અંદર બતાવવામાં આવ્યું છે તો ચાલો જોઈએ કાવ્ય કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાધ હાલને આંબાવાડીએ હજી પોરની તાજી યાદ એટલે કે કુંજમાં એટલે કે ઝાડ ઉપર આપણે જે વેલા પાંદડા બનાવેલી એક ઘટાટોપ જગ્યા હોય ને આમ થોડું નાનું જંગલ જેવું લાગે તો એને કુંજ કહેવામાં આવે છે શબ્દાર્થ તમને નીચે આપ્યા છે એમાં જ આ કોયલ બોલે છે અને એનો સાદ એટલે કે અવાજ ક્યાં સુધી આવે છે શેરી સુધી એટલે ગામની શેરી સુધી અવાજ કોયલનો આવે છે હાલને આંબાવાડીએ હજી તાજી યાદ અને જે કોયલનો અવાજ છે એ સાંભળીને એ લોકોને આંબાવાડીની યાદ આવે છે અને મિત્રોને કહે છે કે હાલ આપણે ત્યાં જઈએ અને આપણા પોરની એટલે કે ગયા વર્ષની જે યાદો છે તેને આપણે તાજી કરીએ પાંદડું એ નહીં પેખીએ એવો ઝૂલતો એનો મોર કોઈને મોટા મરવા અને કોઈને છે અંકોર હવે એ નહીં પેખીએ એટલે કે એક પણ પેખવું એટલે કે દેખાવું અંક એક પણ પાંદડું દેખાય નહીં એટલા બધા આંબાના ઝાડ ઉપર મોર લાગેલા છે હા મોર એટલે કે આંબા ઉગવાના હોય એનાથી પહેલાં જે ફૂલ આવે ને ફૂલ મંજરી એને મોર કહેવામાં આવે છે કોઈને મોટા મરવા અને કોઈને છે અંકુર અને કોકને મોટી મોટી સરસ મજાના કેરીના ફણગા ઉગી ગયા છે ઉગવાની તૈયારી છે અને કોઈને છે અંકુર એટલે અમુક વસ્તુ જે કેરીઓ છે તે ફૂટવાની તૈયારીમાં છે ખાલી અંકુર જ ફૂટ્યો છે તો આવું દ્રશ્ય કેરીના ઝાડનું છે ડોલતી ડાળે ઘૂમીએ આપણ ગજવી ઘેરો નાદ કુંજમાં કોયલ બોલતી એનો શેરી આવે સાદ અને ડોલતી ડાળે કે એક એક ડાળ ઉપર ડોલીને આપણે આંબાવાડીમાં ગજવી ઘેરો નાદ એટલે કે આપણે બહુ જ જોરથી બૂમો પાડીને અવાજ અવાજ કરી દઈએ કુંજમાં કોયલ બોલતી એનો શેરી આવે સાદ ઘરનું નાનું આંગણું ગમે મોકળું મોટું વન કોઈને રંઝાડ નહીં ખેલવા મળે દન હવે ઘરનું નાનું આંગણું છે એના કરતાં શું ગમે છે મોકળું મોટું વન એટલે કે ઘરના આંગણા કરતાં બાળકોને ક્યાં રમવું ગમે છે વન એટલે કે જંગલ એટલે કે કુંજની અંદર રમવું ગમે છે કોઈને રંઝાડ નહીં ખેલવા મળે દન અને કોઈને રંઝાડ એટલે કે કોઈ પણ એમને હેરાન ન કરે કોઈ એમને ટોકે નહીં રોકે નહીં અને આખો દિવસ ખેલવા મળે દન દન એટલે કે દિવસ કોઈ પણ રોકટોક વગર એમને આખો દિવસ ત્યાં રમવા મળે એટલે તેમને ઘરના આંગણા કરતાં આ મોકળું મન એટલે કે મોટું મન ગમે છે હાલીએ ભેરું કાયર જે કોઈ હોય તે રહે બાદ હાલીએ ભેરું એટલે કે મિત્ર હાલીએ એટલે કે ચાલો આપણે બધા મિત્રો ભેગા થઈને જઈએ ને જે કાયર એટલે કે ડરપોક હોય હા બીકણ હોય તે રહે બાદ એટલે કે એ ના આવે અમારી સાથે કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાધ ખૂબ જ સરસ મજાની કાવ્ય પંક્તિ છે અને પરીક્ષાને અનુલક્ષીને તમારે આને લર્ન પણ કરવાની રહેશે શબ્દાર્થ અને કાવ્ય તમને તમારી નોટબુકની અંદર લખવાના રહેશે આ મોરપીચ નામના કાવ્ય સંગ્રહની અંદરથી આ એક કાવ્ય લેવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો આઈ હોપ કે તમને આ કાવ્ય સારી રીતે સમજમાં આવી ગયું હશે થેન્ક યુ વેરી મચ